વિષયમાં પ્રાણીઓમાં પોષણ આ પાઠ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો પ્રાણીઓમાં જે પોષણ, હવે પ્રાણીઓની અંદર જે પોષણની વાત કરવામાં આવે છે એટલે કે બીજો પાઠ છે આપણે પ્રાણીઓમાં પોષણ. હવે પ્રાણીઓની અંદર પોષણ કે જે આપણે ખોરાક લઈએ જે આપણે પોષણ મેળવીએ, તો પ્રાણીઓ જો દરેક જીવ માત્ર જે પણ સૃષ્ટિ ઉપર છે એ દરેકને એક પ્રકારની કે આપણે પોષણની જરૂર પડતી હોય છે. બરાબર, અને પોષણની અંદર પણ અમુક પ્રકારના સજીવો અમુક પ્રકારનું પોષણ ખૂબ વધારે જરૂર પડતી હોય છે અને અમુક પ્રકારના સજીવોમાં પાછું એવું હોય છે કે ખૂબ ઓછા પ્રમાણમાં એની જરૂર પડતી હોય છે. બરાબર, તો આજે આપણે પાઠ વાંચીએ તો એની અંદર તમે પ્રકરણ એકમાં અભ્યાસ કરી દે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. આપણે આગળના અભ્યાસ કર્યો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 હોય, CO2 છે, પાણી એટલે કે H2O છે, પછી સૂર્યપ્રકાશ છે એટલે તમને ખબર છે કે કયો એક પદાર્થ રહી જાય તો કે હરિત દ્રવ્ય. એ હરિત દ્રવ્ય એ એક પ્રકારનું રસાયણ કે જે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ અગત્યની ઘટના છે. જ્યાં પણ પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યાં હરિત દ્રવ્યની હાજરી જરૂરી છે. તો તમે આનો અભ્યાસ કર્યો કે કોઈ પણ વનસ્પતિ ચાહે ગમે તેવી વનસ્પતિ છે તો એ વનસ્પતિ જે છે એ પોતાના પર્ણ દ્વારા જે ખોરાક બનાવવાની જે ક્રિયા થાય ત્યાં થાય પ્રણમાં, જે આગળના સ્વાધ્યાયમાં જોઈએ તો એ પોતાનો ખોરાક પોતે બનાવે. અને તમે આગળના સ્વાધ્યાયની અંદર જોયું કે પોતાનો ખોરાક પોતે બનાવે તો એને કેવી વનસ્પતિ કહે, સ્વાવલંબી. તો અમુક જે વનસ્પતિ છે સ્વાવલંબી એટલે પોતાનો આધાર એટલે કે પોતાને એને કોઈના ઉપર નિર્ભર નથી બનવું. બરાબર, એટલે કે આત્મનિર્ભરની જે આપણે વાતો હમણાં ઘણા સમયથી સાંભળી છે એટલે કે બીજા ઉપર એને આધાર રાખવો પડતો નથી. બરાબર, આમ જોવા જઈએ તો એક સ્વાવલંબીની જગ્યાએ આત્મનિર્ભર એવો શબ્દ પણ આમાં આપણે ત્યાં સાંભળી. પરંતુ પ્રાણીઓ બનાવી નથી શકતા. જો આમ તમે કહેતા હશો કે આપણે પ્રાણીઓમાં કેમ સમાવેશ કરી શકીએ તો તમે તરત કહીશો કે આપણે જે આપણે બધા પ્રાણીઓ જે ખોરાકની જે શોધની અંદર જે બધા નીકળ્યા વર્ષો પહેલાં, આપણે જે ખોરાકની શોધની અંદર જે માણસો કહેવાય છે કે અગ્નિની શોધ થઈ. બરાબર, એ સમય દરમિયાન જ્યારે અગ્નિની શોધ સૌથી મહત્ત્વની શોધ અને પૈડા આ બેની શોધ વધારે મહત્ત્વની ગણવામાં આવે, પણ તમે જે સિંહ વાઘથી માની મનુષ્યથી માની જે રહ્યા એ એકબીજા ઉપર નિર્ભર, એ પોતાનો ખોરાક પોતે નથી બનાવ્યો. તમે જુઓ, તમને ઘણી વખત તમે એવું કહેશો કે સાહેબ આપણે તો આપણા મમ્મી રોટલી બનાવે છે, શાક બનાવે છે, દાળ ભાત બનાવે છે, પરંતુ તમે બનાવો છો પણ એ તમે ઉત્પન્ન કરતા નથી. તો કે સાહેબ અમે જ ઉત્પન્ન કરીએ છીએ, અમારા ખેતરમાં જે સાહેબ ઉત્પન્ન થાય છે, પણ તમે ઉત્પન્ન કરો છો પણ એની અંદર અમુક પોષક તત્વોથી માંડી અને જે ક્રિયાઓ થાય એ કુદરતી છે, એ તમે નથી કરતા. દાખલા તરીકે ઝાડની અંદર પુષ્પો આવવા, કેરી પાકવી, એ ક્રિયા કોણ કરે છે? એ કુદરતી પ્રક્રિયા. તમે ઝાડવું તમારી આગળ ક્યારે એમ નથી કહેતો કે મને પાણી આવે, એ કદાચ ઝાડવાને પાણી ન મળે તો એ સુકાઈ જાય એવું નથી. તમે જોયું હશે કે ઘણી વખત ઝાડવાની અંદર જે મૂળિયા એ અમુક સમયે એક તમે આગળના છઠ્ઠા ધોરણમાં તમે શીખી ગયા છો કે ચલી કે ઝાડવું ચાલે, આપણે તો ઝાડવું છે કેવી રીતે ચાલે, પણ એ પોતાની જે ઝાડવું એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ શકતું, પણ એના મૂળિયા જે પાણીની શોધની અંદર જે દિશામાં આગળ વધે. એક સજીવ જગદીશચંદ્ર બોઝ નામના જે વ્યક્તિ જે વૈજ્ઞાનિક થઈ ગયા એને આ નક્કી કર્યું, અને મારું એવું માનવું હોય ચોક્કસપણે કે એને એ પણ કીધું હોય કે કોઈ પણ વનસ્પતિ એની બાજુની અંદર જો તમે સારું એવું સંગીત વગાડવામાં આવશે તો એ સંગીતની એ વનસ્પતિ ઉપર ખૂબ જ સારી અસર જોવા મળશે અને એની વૃદ્ધિ એની વિકાસની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ ભાગ પડે. ઘણી વખત એવું પણ હોય છે ઘણી ગૌશાળાઓની અંદર, મારી નજરમાં ઘણી એવી ગૌશાળાઓ છે કે જ્યાં ગાયોની માણસો જે ગૌરક્ષકો છે એ ગાયની રક્ષા માટે ત્યાં ગાયની સેવા તો કરતા જ હોય છે, પણ
બાજુની અંદર સ્પીકર રાખ્યા હોય છે કે ધીમો ધીમો સંગીત વાળો, જેથી ગાયો યાની બહુ સારી અને હેલ્ધી એના ઉપર બહુ અસર સારી થાય. એટલા માટે તો આપણે જે જૂના સોંગ હતા, જે જૂના ફિલ્મ બરાબર, એ સોંગ તમે કોઈ દરજીની દુકાને જશો કે ક્યાંક તમે જાઓ તો તમને જોવા મળશે કે દરજીની દુકાન હોય કે ગમે ત્યાં જૂના સોંગ વાગતા હોય બરાબર. તો આ બધાય સજીવ ઉપર કોઈ ને કોઈ રીતે અસર થાય. જો અમુક પ્રકારના સોંગ અત્યારે જે આવે એ સોંગ આપણા ઉપર ઘડીક ટાઈમ આપણે ગમે છે, પછી નથી, કારણ કે ઘોંઘાટ કરે છે. સારું સંગીત માણસને બહુ જ, મારું તો વિજ્ઞાન ભણાવવું એટલે એવું માનવું છે કે સારામાં સારું જો સંગીત સાંભળવામાં આવે તો આપણે લોહીના પરિભ્રમણથી માંડી અને શરીરની એક એક ક્રિયાની અંદર વિચારની અંદર ફેર પડે છે બરાબર. તો ખાસ મે વાત એ એકબીજા પર આપણે આધારિત છે. એકબીજા હું ઘરે જે રોટલી ખાય છે, પણ રોટલી એ કોઈ વનસ્પતિમાં નથી, પણ વનસ્પતિ આપોઆપ એટલે કે ઉગાડવાથી એટલે કે વનસ્પતિ પોતે ખોરાક બનાવે. વનસ્પતિ આપણે નથી કહેતી કે મને ખોરાક આપો, મારે મોટી નહીં થાય બરાબર, પણ આપણે જો ખોરાક લઈ લઈએ તો આપણે દરેક વનસ્પતિને ખોરાકની જરૂર તો પડે જ છે, એની વૃદ્ધિ વિકાસ બરાબર, મનુષ્યને પણ પડે છે, પણ વનસ્પતિના પર્ણોની અંદર જે ક્રિયા થાય કે એમાં એનો ખોરાક બને, એ ખોરાક દ્વારા વનસ્પતિ મોટી થાય છે અને એ વનસ્પતિ વૃદ્ધિ થાય પછી એ ખોરાકને કે એમાંથી આપણે જે વસ્તુ આપણે ઉપયોગમાં આવી રહી છે બરાબર. તો એકબીજા પર આધારિત છે. આપણે પ્રાણીઓ નથી બનાવી શકતા, પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિ ખાઈને અથવા પરોક્ષ રીતે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે અને ખાઈને મેળવે છે. પ્રાણીઓ વનસ્પતિને ખાય છે અને ખાઈને મેળવે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે, યાદ રાખજો. પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રત્યક્ષ એટલે આપણે ડાયરેક્ટ વનસ્પતિ ઉપર આધાર રાખે છે, ઘઉં બાજરો બરાબર ડાયરેક્ટ વનસ્પતિ, પણ પ્રત્યક્ષ આપણે આધાર રાખીએ વનસ્પતિ. અમુક પ્રકારના પ્રાણીઓ એવા છે કે જે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે. તો કે કઈ રીતે? તો કે તમે સમજી શકો છો કે પરોક્ષ રીતે કઈ, તો કે પરોક્ષ રીતે એટલે કે ભાઈ વનસ્પતિ એ અમુક જે હરણ એ દાખલ થઈ, એ હરણ વનસ્પતિ ખાશે, પણ હરણ વનસ્પતિ ખાશે, સિંહ નહીં ખાય, સિંહ હરણને ખાશે, પણ અંતે તો પ્રત્યક્ષ સિંહે હરણને ખાધું, પણ પરોક્ષ પ્રત્યક્ષ નથી ખાતો પણ પરોક્ષ રીતે આધારિત. ઘણા એવા સજીવો છે કે જે વનસ્પતિ પણ ખાય છે અને સજીવો પણ ખાય છે. એની અંદર તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો બરાબર. જે કૂતરાની અંદર જે મિશ્રાહારી પ્રાણીઓ ત્રણ વર્ગની અંદર આપણે એને વહેંચી દેવામાં આવ્યા કે જે ખાલે વનસ્પતિ જ લે છે એ શાકાહારી બરાબર, અને જે ખાલી માંસ ખાય છે એને માંસાહારી, અને ત્રીજું મિશ્રાહારી એટલે કે પેલું શાકાહારી, કે જે માત્ર અને માત્ર વનસ્પતિ પર જ આધાર રાખે છે, બીજું અન્ય એક પણ વસ્તુ પર આધાર નથી રાખતા એને શાકાહારી કહેવાય. દાખલા તરીકે તો કે આપણે અમુક જે પ્રાણીઓ હોય એ ફક્ત અને ફક્ત વનસ્પતિ સિવાય બીજું કંઈ ખાતા નથી. શાકાહારી પછી આવે માંસાહારી, એ તો તમને ખબર પડી કે અમુક જીવ છે એ ફક્ત અને ફક્ત માંસ ઉપર જ આધાર રાખે છે, સિંહ વાઘ ને ચિત્તોય ક્યારેય ખળ ખાતા નથી. અને છેલ્લું છે મિશ્રાહારી, અને તમને ખબર છે મિશ્રાહારીમાં મનુષ્યનો સમાવેશ થાય. આપણે ખબર છે કે અનુકૂલન પાઠ જે પહેલા અભ્યાસક્રમની અંદર આવતો, તો અનુકૂલનને આધારે અમુક વિસ્તારના જે મનુષ્યો હોય એ મિશ્રાહારી ખાલી માંસ ઉપયોગ કરે, અને અમુક પ્રકારના જે હોય એ શાકાહારી હોય છે. તો આવી રીતે શાકાહારી માંસાહારી અને મિશ્રાહારી વાતાવરણ ઉપર અને પર્યાવરણની અનુકૂળતા ઉપર આધારિત એ બધાના ખોરાક નિશ્ચિત થયેલા હોય છે. એવા ઠંડા પ્રદેશોની અંદર માંસાહારીનું પ્રમાણ વધારે હોય છે, ગરમ પ્રદેશોની અંદર શાકાહારીનું હોય છે. મિશ્રાહારી એટલે કે જ્યાં એકદમ જે વાતાવરણ પણ મિશ્ર પ્રકારનું હોય છે
यहां प्रकार નો ખોરાક જોવા તો ચાલો આગળ જઈએ હવે આગળ પાઠની અંદર જોઈએ થોડો તેના પહેલા આપણે થોડી ચર્ચા આગળ પાઠની અંદર જોઈએ કે આપણે આખો મનુષ્ય સહિતના બધા સજીવોને ભૂતિ સમારકામ શરીરના કાર્યો કરવા માટે ખોરાકની જરૂરિયાત છે હવે કોઈ એક સજીવ નથી સમારકામ દાખલા તરીકે આપણે કોઈ વનસ્પતિને થોડો કાપી નાખશું તો અહીંયા નવો ભાગ આવશે એ એક સમારકામ થી નાનો છોડ હોય એ મોટો થશે તો એ વૃદ્ધિ થઈ તો કોઈ પણ મનુષ્યને વૃદ્ધિ અને વિકાસ માટે સમારકામ કરવા માટે શરીર જરૂર પડે છે ખોરાકની જરૂર પડે છે બરાબર તો આ કે પ્રાણીઓની અંદર પોષણ તો હવે એની વ્યાખ્યા લખવાની છે તો આગળ પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે હવે પ્રાણી પોષણની અંદર પોષક તત્વોની જરૂરિયાત ખાસ મહત્વની પોષક તત્વોની જરૂરિયાત છે તો કે પોષક તત્વોની જરૂરિયાત શું તત્વોની જરૂરિયાત આપણે અમુક પ્રકારના પોષક તત્વો તમે ડોક્ટર આગળ જાઓ તો તમને કે આ વિટામિન તમારા શરીરની અંદર ખાલી અથવા તો તમારે આ વિટામિન વધારે લેવાની જરૂર અથવા તો દાળ ખાતા હોય તો આપણે એમ કહીએ કે વિટામિન આપણે ખામી છે બરાબર ખાટો ખાઈએ નથી આપણે દાંતને તકલીફ પડે તો વિટામિન સી ની આપણે જરૂર આપણે ચૂનો વધારે ખાતા હોય તો એની અંદર આપણે દાંત મજબૂત બને એવું જોઈએ તો અમુક પ્રકારના જે પોષક તત્વો એ બી સી ડી તમે જે નામ આપ્યા કે જે આંખને વિટામિન એ વિટામિન બી વિટામિન સી અને વિટામિન ડી જે સૂર્યપ્રકાશથી મળે જે આપણે કહીએ કાંઈ કે આપણા શરીરને જો વિટામિન ડી ન મળે તો વિટામિન સી ન મળે તો આપણા ઘણીમાં શરીરની અંદર તકલીફ પડે બરાબર તો સુપ્તાંગોનો રોગ થયો વિટામિન ડી વિટામિન સી થી જે આપણે જોઈએ વિટામિન એ થી રતાંતડા મળવું તો આવા પ્રકારના જે પોષક તત્વો હોય જો આપણે અમુક વનસ્પતિમાંથી આપણે લઈએ તો આપણા શરીરની અંદર યોગ્ય પ્રમાણમાં એની જરૂર પડે છે ચાલો જોઈએ આગળ ચાલો આગળ પોષક તત્વોની વાત કરતા હતા તો પોષક તત્વોની અંદર મેં તમને જેમ વાત કરી તત્વો ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ તેના શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે તો પાણી પોષણની અંદર ખોરાક ગ્રહણ કરે પણ ખોરાક ગ્રહણ કર્યા પછી પોષક તત્વો લીધા પછી એને કઈ રીતે શરીરમાં એની પદ્ધતિ એટલે કે એની અંદર શરીરની અંદર એને કઈ રીતની રચના તો એ પ્રમાણે એની અંદર એનો વૃદ્ધાશ શરીરમાં વપરાશ વગેરે શરીરમાં કઈ રીતેનો વપરાશ થાય અમુક આપણે દાખલા તરીકે જોઈએ કે અમુક પોષક તત્વો હોય એ પોષક તત્વોનો વપરાશ વધારે પ્રમાણમાં જરૂરી હશે અમુક પોષક તત્વોની ઓછી જરૂર હશે બરાબર તો જે પોષક તત્વોની અંદર જરૂર હોય એનો વપરાશ શરીરની અંદર એની કઈ રીતે નિર્માણ થાય છે તો એ બધું આ પાઠની અંદર પ્રાણીઓની અંદર પોષણની અંદર આપણે આ બધી વાત કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે આવા જટિલ ઘટકોને તે સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી કાર્બોદિત જે વનસ્પતિ અમુક પ્રકારની જે કાર્બોદિત એટલે એક કાર્બન એક ભાગ કાર્બન જે કાર્બોદિત એ કાર્બન હાઇડ્રોજન અને બરાબર એનાથી બનેલું કાર્બોદિત એક સ્ટાર્ચ સ્ટાર્ચ જે ડાયરેક્ટ આપણે હું તમે અમુક પ્રકારની વનસ્પતિ આપણે ડાયરેક્ટ નથી ખાઈ શકતો બરાબર અમુક પ્રકારના અનાજ આપણે ખાઈ શકીએ તો અમુક પ્રકારની જે જટિલ છે એને સરળ કરવું જટિલ એટલે અઘરું એ જટિલ કાર્બોદિત ને સરળ સ્વરૂપમાં ફેરવું એક આમ જોઈએ તો આપણે મોઢાની અંદર જે લાળ હોય એ લાળનું કામ પણ એ જ હોય છે ને બરાબર તો જટિલ સ્વરૂપ હોય એને સરળ સ્વરૂપમાં જે તમારી ચોપડીની અંદર એક આ પ્રકારની કાર્બનની જે વ્યાખ્યા આવી આવી રીતે ગોળ ગોળ આવી રીતે જોડેલા હોય અને પછી એની સામે ગોળ ગોળ કરી પછી પ્લસ કરી ગોળ ગોળ એટલે કે જટિલ સ્વરૂપે જટિલ એટલે એકદમ અઘરું એને એ સરળ સ્વરૂપમાં ભાંગી નાખે તોડી નાખે અને તોડી સરળ સ્વરૂપમાં ફેરવી આપે છે તો તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર જરૂર છે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે હું તમે ભાખરી ખાઈ પણ ભાખરી થોડી આપણા અન્નની અંદર તો એ ભાખરી આપણા શરીરની અંદર કઈ રીતે નિર્માણ થાય કઈ રીતે અહીંયા જઈ તો આપણી ભાખરી કે રોટલી કે જે કાંઈ આપણે ખાઈએ તો આમ તો હે તો જટિલ પણ એને એકદમ સરળ સ્વરૂપમાં તો ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ આ પહેલો મુદ્દો હોય ખોરાક મેળવવાની
જુદી જુદી પદ્ધતિઓ ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓની અંદર તમે યસ કરશો પહેલો મુદ્દો હોય ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિ જુદા જુદા પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરવાની જુદી જુદી તમને ખબર છે દરેક પ્રાણીની ખોરાક મેળવવાની પદ્ધતિ જુદી જુદી દર કોઈની સરખી હોતી જ નથી બરાબર મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે અને આનું બાળક ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે અજગર જેવા સાપ પ્રાણીઓ ગળી જાય છે અને કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ કરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવીને ખાઈ જાય છે બધાના જ નામે નાનું બાળક એ માતાને સ્તનપાનમાંથી દૂધ મેળવે છે ગાયો ના જે પાછળ એના આચરથી દૂધનું થોડું પોષણ મેળવે છે અને બીજું જે અમુક પ્રકારની જે મધમાખી એ મધમાખી તમે જોશો તો એ આપણા ફૂલ ઉપર બે એની અંદરથી રસ ચૂસતી હશે બીજું અજગર જેવા પ્રાણીઓ હોય મોટા મોટા વિશાળ થાય પ્રાણીઓ એ બીજા જીવને તમને ખબર છે અજગર કે ગળી ગયા એટલે ડગી ન કે આવી બધી વાતો તમે એનું સર્પ પણ જો સર્પ પણ બે કાણે ખાય તો આખા ગળી જાય તો પછી હલી નથી શકતા એવું કદાચ તમે તમારી આજુબાજુમાં સાંભળ્યું તો દરેક જીવ દરેક સજીવની જે પોષણ એટલે કે ખોરાક મેળવવાની રીત કોઈ એક સરખી નથી દરેકની ખોરાક મેળવવાની રીત જુદી જુદી છે બરાબર અને દરેક અલગ અલગ પ્રકારે ખોરાક મેળવે છે મેં કદાચ પણ તમને કહી શકું કે જલીય પ્રાણી તો પાણીની અંદર જે માછલી રહી બરાબર તમે માછલીને બહાર કાઢો તો તમે એ કાવ્ય પણ નાના હતા તમે શીખાશો પાણી જે માછલી ઝડકી રાની પાણી ઉસકા બરાબર તો એ આ જે માછલી એ આજુબાજુની અંદર જે કાંઈ નાના સૂક્ષ્મ જીવો હોય એનો ઉપયોગ કરી અને એ પોતાનું ખોરાક આ તો આપણે વાત કરી જે આપણી નજર સામે છે એવા સૂક્ષ્મ જીવો પણ જે આપણે નજર સામે નથી એવા સૂક્ષ્મ જીવો પણ પોતાનો ખોરાક મેળવે છે જે આપણે આગળના વાતની અંદર અભ્યાસ કર્યો કે જે ફૂગ જેવા જે સૂક્ષ્મ જીવ હોય કે જે ભીની જે સપાટી હોય એની ઉપર એ ચોંટી જાય અને એમાંથી પોતાનું પોષણ મેળવે અમીબા જેવા જે પ્રાણીઓ છે એ પોતાનું જે ખોટા પગ દ્વારા તમને ખબર છે કે આ ખોરાક હોય તો ખોટા પગ ફેરવી અને પોતાનો ખોરાક મળે તો આ રીતે દરેક સજીવને ઉપયોગ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કેવી જુદી જુદી છે તો અહીંયા આપણે ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ જે છે કીડી સમડી જોગ મચ્છર પતંગિયો એ ખોરાકનો પ્રકાર લખવાનો છે અને ગ્રહણ કરવાની જે પદ્ધતિ છે એ કેવી રીતે ગ્રહણ કરે છે આ તમારે તમારા લેસનની અંદર નીચે આપ્યું છે ખોતરીને ચાવીને નળી જેવા મુખ દ્વારા પકડીને અને ગળીને ચૂસીને વગેરેની જે કાંઈ છે એનો તમે અભ્યાસ કરજો અને ફોટો પૂછશો તો તમને ચોક્કસ એની અંદરથી વધારે જાણવા મળશે રેડી તો આજે તમારું લેસન